પણ મારું બહેરું ભૂખા ખાઈ નાખે એવું, એની ભાષા ગુજરાતી એને બરાબર નહીં આવડતું સાહેબ. ગુજરાતી બોલે ને તો એ લોચા મારા. હવે એ હિન્દી બોલે તો કેવું બોલે તમે વિચારો. એટલે અમે તો કલાકાર એટલે બધા લોકો અમારું બુકિંગ કરવા આવતા હોય કે ભાઈ પ્રોગ્રામનું બુકિંગ છે આમ છે તેમ છે. હવે ઘણી વાર અમે ઘેર ના આવ્યા હોઈએ, કોઈ તો રાતનો ઉજાગરો ના આવીને ઊંઘી ગયા હોઈએ, તો એવા એક દાડો ચાર પાંચ હિન્દી માણસો હતા હિન્દી ભાષી, તો મારો પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા. તો હું તો આવીને ઊંઘી ગયેલો, ઉજાગરો હતો એટલે આવીને બાયણું ખખડાયું કે વિષ્ણુભાઈ હે ઘર મેં? તો મારી પત્ની કે હા અભી અભી આયા હે વાડામાં બેઠા હે, કે ખતરનાક હિન્દી બોલે. બેહો બેહો કે એમ પછી બેહાડ્યા. તો કે નાસ્તા બાસ્તા કુછ મિલેગા કે? તો કે હા મિલેગા, અભી અભી આંઠવા બનાયા હે. કે પેલા કે હારો આંઠવો એટલે શું હોય છે? હિન્દીમાં ખબર ના પડે. આંઠવો ખાઈને તો જતા રહ્યા. પણ બીજી વાર ફરિયાની અંદર બેસી હશે અને કોઈક બે જણા એડ્રેસ પૂછાય એ હિન્દી ભાષી. હવે આનું હિન્દી તો ભૂખા કાઢી નાખે એવું હતું જ. આને પૂછ્યું કે પેલા રમણભાઈ કા ઘર કહાં હે? તો અમારે બહેરું ઊભું થયું, હિન્દી ચાલુ કર્યું. રમણભાઈનું ઘર કે? યહાં સે જાના આગે વડ જાના, વડ જાઓગે તો વહાં એક બડા લીમડા આયેગા, લીમડે કે આગે એક બડા ખાટલા આયેગા, ઓર ખાટલામાં વો રમણભાઈ બેઠા હોગા. કે અરે એવું હિન્દી બોલો કે ના પૂછો વાત, હિન્દીનું ખૂન કહી નાખે એમ. અને ઘણી વાર તો અંગ્રેજીમાં લોચા પડતા હોય એમ. અમારો એક મિત્ર છે અમદાવાદમાં, એના ટચ શબ્દ બોલવાની બહુ ટેવ સાહેબ, વારંવાર ટચ શબ્દ બોલે. અમે જ્યારે મળવાના હોય ત્યારે તરત જ કહીએ, વિષ્ણુ તું આવી જજે લાલ દરવાજા, હું તને આ ટચ થઈ જઈશ, પછી તને ટચ થઈને હું ઓફિસ ટચ થઈશ. આવો ટચ ટચ શબ્દ વધારે, અમુકને એવું ટેવ હોય કુદરતી ટેવ. પછી કે આપણે બે હોટલે ટચ થઈશું ત્યાં જમીન, પછી આપણે બસમાં ટચ થઈને પછી ઘેર જઈશું. કે હવે એકવાર હું ઘેર નહીં એવો ઘેર આવી ગયેલો, અને પછી મને ફોન કર્યો, મને કે વિષ્ણુ હું ઓફિસમાં ટચ થઈ રજા લઈ પછી બસમાં ટચ થઈને તારા ઘેર જયો, પણ તું ન તો હું ભાભીને ટચ થઈને અત્યારે ઘેર પહોંચી જશે, ચિંતા ના કરતો. હવે આપણે શું સમજવું? હ એટલે ઘણી વાર અંગ્રેજીના શબ્દો આપણને લોચા મારતા હોય, હોય સામાન્ય શબ્દ પણ આપણને જુદી જુદી જગ્યાએ લઈ જતા હોય એમ. અને હસતારા માણસો હોય ને એને સ્ટાઇલો જોવા જેવી હોય સાહેબ, હસતા હોય ને એ માણસની સ્ટાઇલો જોજો તમે. ઘણાના મોઢા જોઈને તો આપણને હસવું આવે, અને ઘણા જોયા એવા માણસો હોય ને કે એને હસવાના સ્વાગન લીધા હોય ને એવું લાગે કે આવો હસીએ જ નહીં જિંદગીભર, એવું ઉતરેલું કઢી જેવું મોડું હોય. અને આપણા ક્યાં પ્રસંગ હોય ને ત્યારે જાત જાતના લોકો આવે, એમાં જેવી જેવી આઈટમો આવે, અમે હસતા હોય ને જોદા હોય જોરદાર હોય, અમુક જણા વાત વાતમાં જાય એમ હસતા હોય, અમુક જણા તો દોંત કાઢે છે રડે એ જ ખબર, જેમ ગરમ ખીલો પહેરી ગયો ને એવું લાગે આપણે, તો કોઈ પીઠમાં છરો ભૂસી ગયા ને એવું લાગે આપણે, કા હસ હસ રડે. અને ઘણા છે ને એ એકદમ કોઈને ખબર ના પડે ને એવું હશે. જાત જાતના હસનારા હોય, અને ઘણા તો એવું હશે ને વાંકા વળી જાય, આજુબાજુ વાળાને પકડેલી અને હોંફ ચડ્યો, ઉઠાવો દવાખાના. એટલે કે ભાઈ હું હસું છું, મને હોંફ નહીં ચડ્યો. આવા જાત જાતના હસતા હોય એમ. પણ લગ્નની અંદર બધી લાઇટો ચાલુ કરતા હોય, પછી આપણે રાત પડે એટલે બધી રોશની કરી હતા, તો જાત જાતના મંડપ નીકળ્યા, જાત જાતના સેટ ગોઠવતા હોય. હવે લાઇટો કેવી હોય એ બતાવવાની, જોવાની આઈટમ. તો બધી લાટ લાટની સિરીઝો લગાવી હોય, ટ્યુબ લાકડીઓ લગાવી હોય, 50-60 તો ટ્યુબ લાકડીઓ લગાવી હોય, નાની નાની સિરીઝો લાગી હોય. અમુક સિરીઝો ચેવી હોય ખબર, જોજો આવી હોય, અમુક સિરીઝ આવી લાગ્યા આમ જાણે દાંત કાઢતી હોય બંધ થઈ જાય ને એવું લાગે. 10 ટ્યુબ લાકડીઓ લગાવી હોય ને તો એક જ ઝાટકે 8 ઉપડન છેલ્લી લપકારા મારતી હોય એવું લાગે. પણ જમણવાર જેવો ચાલુ થાય ને એટલે બધી પાઈપ મોટા મોટા એલર્જન ચાલુ કરે. એ એલર્જન એવા હોય તો ગમે તેવો કાર્ય મળે હોય ને તો ધોરો દેખાય. હા મારો એક મિત્ર છે, એટલો બધો કારો છે ને કંપની ફૂલ છે એને, એને રાતે લઈ જવું હોય ને તો ધોરો બુશર્ટ પહેરાવવો પડે, નહીં તો હોધો ના ચડે સાહેબ. અંધારામાં દાંત કાઢે ખાલી એના દાંત જ દેખાય, બીજું કશું ના દેખાય, એવું થાય. સૌને કહેતા ના ફરો કે દુઆ કરજો,
સૌને કહેતા ના ફરો કે દુઆ કરજો. ઘણા એવાય હોય છે કે જેની દુઆ પણ સારી નહીં હોતી. હા, ઘણાને આપણે દુઆ કરવાય ના કહેવાય, ઊંધી દુઆ કરે. ઘણાના લગ્ન ના થતા હોય એટલે એ જ્યોતિષો જોડે જતા હોય, જાત જાતના ગ્રહો પહેરતા હોય, નંગ પહેરતા હોય. એટલે હમણાં એક મિત્ર જ્યોતિષ જોડે ગયો. જ્યોતિષને કે ભાઈ મારા લગ્ન થતા નહીં, 40 વર્ષ થઈ ગયા, કંઈક જોવાને કે. તો જ્યોતિષે આ જ જોયો, ત્યાં કે હજુ 20 વર્ષ પછી તમારું લગ્ન થશે. ચલો કે 40 થયા, હવે શું 60 થશે. અને પછી ના થયા તો કે પછી શું? તો કે પછી તમે ટેવાઈ જશો કે. એટલે જ્યોતિષોની વાતો ઘણી બધી હોય. એટલે તમારી આગળ એક જ્યોતિષની આપણી જે રાશિઓ છે, 12 રાશિઓ આવે, એ 12 રાશિઓ કેવી રીતે કોમેડી આપણને આપશે. ઘણા લોકો પેપરમાં ઉઠીને તો જ્યોતિષ રાશિ જ જુઓ કે રાશિમાં શું છે આજે, ધનયોગ છે, એમાં બધું સારું જ લખ્યું હોય. મોટાભાગે બહુ ખોટું લખતા જ નહીં લોકો, જનરલ જ લખતા હોય. આમ જોવા જઈએ તો રામ અને રાવણ બેની રાશિ એક જ હતી, તુલા રાશિ. કારણ કે રામ ભગવાને રથી ચાલુ થાય, રાવણે તો એ દાડે લખ્યું હશે ને રામની રાશિમાં કે આજે તમારો વિજય થશે. રાશિમાં તો એવું જ લખ્યું છે ને ભાઈ વિજય થાય એવું, તો એ રાવણ હારી ગયો. એટલે ઘણી વાર એવું કશું હોતું નહીં રાશિ બાશી જેવું, પણ આ તો હાસ્ય માટે એક આઈટમ છે આપણે રજૂ કરીએ. એટલે 12 રાશિ હોય, આપણે ટીવીમાં બધા રાશિઓ વાળા આવે સવારના પોરમાં, નમસ્કાર આજનું રાશિ ભવિષ્ય. એટલે આપણે આજનું રાશિ ભવિષ્ય જોઈએ. પહેલામાં પહેલી રાશિ સાહેબ મેષ. તો મેષ રાશિવાળા એટલે કોણ કોણ? અ લ ઈ એ બધા જે નામ આવતા હોય. તો મેષ રાશિમાં જાતકો માટે આજે શું છે કે સાસરીના ગ્રહોનો ઉપદ્રવ છે. સાસુ અકળે જવાથી માર ખાવાની ગણતરી રાખવી. કવિતા કરવાનું મન ચડી જાય આજનું ભવિષ્ય. પછી આવા વૃષભ. વૃષભ રાશિના જાતકોને આ વર્ષે પ્યાલા અને બરણીવાળા છેતરી ના જાય એનું ધ્યાન રાખજો. વર્ષની શરૂઆત સારી રહેશે, પછી ધીરે ધીરે હપ્તો પડી જશે. પછીની રાશિ આવો મિથુન. સવાર સારી તો બપોર સારી નહીં, બપોર સારી જશે તો સાંજ સારી નહીં જાય, દિવસ સારો જશે તો અઠવાડિયું સારું નહીં જાય. હા, એટલે આ છે આ રાશિના જાતકોએ બહુ ચેતી જવું, એમના યોગ બહુ સારા નહીં. કર્ક રાશિ. આ રાશિના જાતકો પ્રેમાળ સ્વભાવના હોવાથી જલ્દીથી કોઈના પ્રેમમાં ના પડી જાય એનું ધ્યાન રાખવું, અને પ્રેમમાં પડીને ક્ષેત્ર ના જવા એ ખાસ ધ્યાન રાખવું. પ્રેમમાં દગો થવાની શક્યતાઓ ઘણી. પછી આવે સિંહ રાશિ. જોકે સિંહ એટલે જંગલનો રાજા, પણ અત્યારે રાજા બધા સર્કસમાં જ જોવા મળશ, અને બહુ મોટો જૂમાં જોવા મળશ. એટલે સિંહ રાશિવાળાને એટલું ધ્યાન રાખવું કે સિંહ જોડે સંછેડવા નહીં. પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો સિંહ જોડે કોઈ જાતની અવરસંડે કરવી નહીં, આ જાતકો માટે સારું નહીં. પછી આવે છે કન્યા રાશિ. રાશિનું નામ કન્યા હોવા છતાંય ઘણા પુરુષો આની અંદર જોવા મળે છે. પુરુષો કન્યા જાતિના હોવા છતાંય ઘણા વાંટા રખડે છે. 60-70 વર્ષ થઈ જાય તો મેર પડતો નહીં એવા રખડે છે. એટલે આ જાતકોને ખાસ કન્યા મળે એના માટે રોજ માધવે વેફર ચડાવી, તો એ લોકો વેફર ચડાવવા જતા રહે. પછીની રાશિ આવે તુલા. તુલા એટલે ત્રાજુ. આ વર્ષે તમારું બેલેન્સ રહેશે નહીં. એક ટોંટ્યો આમ મૂકશો તો આમ જતો રહેશે, અને બીજો ટોંટ્યો આમ મૂકશો તો આમ ટોંટ્યો જતો રહેશે. એટલે તમારું બેલેન્સ જળવાશે નહીં, એટલે નોંધ લેજો બેલેન્સ જળવાય એવું કરીએ. વૃશ્ચિક રાશિ. બનાવટી હાસ્ય કરવા જતા તમે પકડાઈ જશો. પત્નીને સત્ય કહેવું, મંદિરમાં જ્યાં હોય તો ઘંટ વગાડીને ફોનમાં અંભરાવો કે હું મંદિરમાં છું, નહીં તો ઘરમાં ડખા થવાની શક્યતાઓ ગણી. પછી ધનરાશિ. ધનરાશિના જાતકો માટે સ્કૂટર વેચીને સાયકલ પ્રવાસ કરવાનો યોગ છે. ધનરાશિમાં ધનમાં હોવા છતાં ધન માટે આખું વર્ષ તમારે ફાંફા મારવા પડે. મકર રાશિ. બીજાના પૈસા ખાધેલા ભજીયા, ગાંઠિયા, મમરા, ઊંધિયું એ બધું ખાધ્યું જેને બીજાના પૈસે એને ખાંસી થવાના યોગ છે. બેંકમાંથી કરોડોની લોન લેવાના યોગ છે, એટલે લઈને આવી જઈએ. કુંભ. તમે ગમે તેટલી મહેનત કરો પણ તમારો કુંભ ભરાશે નહીં,
એટલે મહેનત કરવાની છોડી દો, સાચા રસ્તે જાઓ. છેલ્લી રાશિ મીન. પ્રેમ લગ્નમાં ભાગી જવાનો અને ભાગી છૂટવાનો યોગ છે, એટલે જલ્દી સર જેની જોડે પ્રેમ કરતા એને લઈને આવી જાઓ. આ રીતે બધી જાતિઓ રાશિઓ થતી હોય, એમાં પણ આવી શકે. પણ આપણે ટ્રાફિક પોલીસવાળા અમદાવાદમાં જોઈએ, રાજકોટ બધી સિટીઓમાં ટ્રાફિક પોલીસવાળા મૂક્યા સાહેબ. હવે ટ્રાફિક પોલીસવાળા છે, સવારમાં આવ્યા હોય તો ખાઈ પીને નાસ્તો બાસ્તો કરીને આવ્યો એટલે એકદમ સ્ફૂર્તિમાં હોય, એમ સ્ફૂર્તિમાં હોય ને એટલે આમ સવારમાં એમનું પરફોર્મન્સ સારું હોય. સવારમાં 8-9-10 વાગે એમની ડ્યુટી ચાલતી હોય ને એકદમ કડક હોય, આમ સિટી મારણ બધાને ઈશારો કરે ચાલુ કરવામાં જ, આમ એકદમ પરફોર્મન્સ સારું હોય એમનું. 12 વાગ્યાને ભૂખ લાગે એટલે ઢીલા થઈ જાય. પછી હાવ ભૂખ્યા થાય એટલે આમ હાથ ઊંચો કરવાનો ના હોય, સીધું એટલે આવું બધું પરફોર્મન્સ જોઈને સરકારને એવું લાગ્યું કે આ ટ્રાફિક પોલીસ બરાબર નહીં, એટલે એમના પગાર એક મહિનો ના કર્યો, એટલે બધા ટ્રાફિક પોલીસવાળા હડતાલ ઉપર ઉતરી ગયા. હવે સિટીમાં ટ્રાફિક પોલીસનું તો સંચાલન કરવું જ પડે, ટ્રાફિક પોલીસ વગર થોડું ચાલે, એટલે એમણે જાહેરાત પડી. તે બધા કિન્નરો હતા ને એ બધાએ જાહેરાત ભરી લીધી, અને ધોરા લુગડા ટ્રાફિકમાં પહેરીને કિન્નરો આવી ગયા ટ્રાફિક સંચાલન કરવા. હવે એમને તો એમની ટેવ હોય, એ પ્રમાણે સંચાલન ચાલુ કર્યું. એટલે જેવા ચાર રસ્તા ઉપર આવે ને એટલે પેલો કિન્નરો ચાલુ કરે. આખો દાડો આ કરે. પછી સરકારને ખબર પડી કે આ તો કિન્નરોનું, એમને છૂટા કર્યા. અને પછી પોલીસવાળાને ભરતી કર્યા. હવે પોલીસવાળા તો કેવા હોય, એકદમ ક્રોધિત હોય. હા, ઘણીવાર જમણવાર ખૂટ્યો ને ત્યારે પોલીસવાળાને બોલાવી લેવાય પીરસવા માટે. હું તો એવી સલાહ આપું, જમણવાર વધે સાહેબ, કારણ કે પેલો નિયકરણ મગજ મગજ કોને ખાવા માગ્યો મગજ એમ કે ને, એટલે બાપા માન નહીં જોઈતો એમ કે. પાપડ પાપડ કોણ છે પાપડવાળો, ના બાપા માન નહીં, મેં તો હમણાં જ ખાતી એવું કે. એટલે એવું લાગે કે જમણવાર ખૂટે હોય ત્યારે પોલીસવાળાને બોલાવી લેવાય એમ. પોલીસને ભરતી કરતા પોલીસવાળા તો એમની તો સ્ટાઇલ જ અલગ, જે આવે ને પકડે તો 3 જણા 3 સવારી બાઇક લઈને નીકળે અને પોલીસવાળા ઊભા રાખે, ઊભા રહે ખબર નહીં પડતી. 3 જણા જાઓ છો પોલીસ પોલીસ ઊભી છે ને તમે 3 જણા જાઓ છો, ખબર નહીં પડતી કે ટ્રાફિકના નિયમોની ખબર છે કે. પેલો કે સાહેબ અમને બધી ખબર છે, બધી જ અમને ખબર છે કે ટ્રાફિકના નિયમની ના અંતે બધી. તાકે 3 જણા જાઓ છો ને, તાકે હતા તો 4 પણ પેલો આગળ ઉતરી ગયો કે એમ. પોલીસવાળાને તાવ છે કે આને કોઈ ટ્રાફિકનું જ્ઞાન જ દે એમ. એટલે ટ્રાફિકમાં ખાસ સંચાલન માટે હેલ્મેટ આવ્યું છે. હવે હેલ્મેટ પછી એવું છે, તમે જોજો હેલ્મેટ અને પત્ની બે હરખીશ. તમે કહેશો ચઈ રીતે, કારણ કે બે માથાનો ભાર છે. હેલ્મેટ પહેરવાનું ના ગમે પણ માથાનો ભાર સહન કરવો પડે ને પોલીસવાળો પચાની ફાડે. દુકાનદારની અને ગ્રાહકની થોડી વાત કરવી છે. હમણાં એક દુકાને હું વસ્તુ લેવા ગયો, મેં કહું 250 ગ્રામ ચા આપી દો ને, તાકે આવડે ઉતરે છે ટેમ્પો આવે છે. મેં કહું વાંધો નહીં, ઊભો રહ્યો થોડી વાર. સારું મેં કહું એ આવે ત્યાં સુધી તું મોરસ આપી દે ને 2 કિલો. તાકે મોરસ સામે માણસ લેવા ગયો છે, કટ્ટુ આવડે આવે એટલે આલું. સારું મેં કહું એ રહેવા દે, દારના ચોખાને એવું તોલ દે. તાકે ગોડાઉન છે ટેમ્પી નીકળી જશે હમણાં જ ફોન આવે. જે કહું એ આવું જ કે. પછી હું અકરાયો, મેં કહું તું તારું રાખસ જલારામનું, તાકે હોવ મેં કહું એ લઈને માર દે. જે કહું એ આવતું તો સહ નહીં કહીશું. પણ એક ગ્રાહક જયો દુકાને, જઈને કે ગોરા થવાની ક્રીમ મળશે? દુકાનદાર કે હા હા. તો કે સાહેબ લગાવો ને, તમને જોઈને બહુ બીક લાગે છે, વસ્તુ લેવા આવતાર બહુ બીક લાગે છે, લગાવો ને. પણ એક જણો તો કરિયાણાની દુકાને આવ્યો, આઈને કે ગંજી આપી દો ને કે. પેલો કે ભાઈ આ કરિયાણાની દુકાન છે, ગંજી ના મળે કે, તારે તો ગંજીવાળાની દુકાને જવું પડે. તાકે તમે બોર્ડ તો માર્યું છે, હવે બોર્ડમાં પેન્ટરે ભૂલ કરી નાખેલી. સગન નાગજી એમ, એટલે ના જુદો પાડીને ગંજી લખેલી, સગન ના ગંજી મળશે એમ. એટલે કે તમારું બોર્ડ વાંચ્યું નહોતો આવ્યો છે એમ. હમણાં એક છોકરો દુકાને ગયો, તાકે પંખા આલો ને કે. પેલો કે હા પંખા છે કે, આપી દઈએ. તાકે એક લેડીઝ પંખો આલો ને એક જેન્ટ્સ પંખો આલો. દુકાનદાર કે લેડીઝ પંખો જેન્ટ્સ પંખો આશું? તા કઈ એક ઉષાનો આલો ને એક બજાજનો આલો.
એ અમે લેડીઝ જેન્ટ્સ કહી નાખું. બહુ હવા જ નહીં યાર લેડીઝ જેન્ટ્સમાં તો અમે કહી નાખા. અમારા ઘરમાં ટીવી લાવવાનું હતું એટલે હું મારા છોકરા દીપુડિયા લઈને ટીવી લેવા જ્યો દુકાને સાહેબ. એટલે બધી જાત જાતના મોડલો જોયા ટીવીના. એટલે પછી અમારા છોકરાએ પેલા દુકાનદારને પૂછ્યું કે ટીવી બધા મળશે? તો પેલો કે હા રંગીન બ્લેક એન્ડ વ્હાઈટ બધા મળશે, બધા કલરના કલર ટીવી મળશે કે? તો કે અમારા દીપુ કે સારું તો લીલા કલરનું આલ દો. હવે લીલા કલરનું જો તારો બાપો બનાવો. એક વાર હું મારા છોકરાને સમજાવતો હતો, મેં કહું ચાલો થોડું ટ્યુશન જેવું લઈએ, થોડા પ્રશ્નો પૂછીએ. એટલે મેં કીધું આજે છે એવું નિશાળમાં ભણાવી મજા પડી છે? તો કે ના પપ્પા, સારું કાલે ફરી જવું પડશે. આવો જવાબ હાલે, જવું જ પડે ને હાર તો. હા આવા જવાબ હાલો સાહેબ. પછી બેઠો તો ભાઈ મેં કહું લાવો થોડી ગમત કરીએ. એટલે મેં કહું જો સાંભળો, એક મોટો દરિયો હોય. તો કે હા દરિયો હોય પપ્પા કે. મેં કહું દરિયાની અંદર વચ્ચે વચ આંબો રોપેલો હોય? તો કે હોય. વાતમાં બધું આવે કે. મેં કહું એ વચ્ચોવચ આંબો રોપ્યો હોય ને એમાં કેરીઓ સરસ મજાની કેસર થઈ હોય, અને તમને હું કહું કે કેસરની કેરીઓ તોડ લાવો તો સમની તોડ લાવો. તો અમારો દીપુડિયો કે એમાં શું, હું સરસ મજાની વ્હેલ માછલી બની જઉં કે, અને કૂદકો મારીને લઈ આવું. ભાઈ મેં કીધું તને વ્હેલ માછલી છે તારો બાપો બનાવે? તો કે અહીંયા દરિયા તમારા બાપો આંબો રોપવા જાય કે? આવો જવાબ હોમે આલા, છંછેડાય નહીં એમ. પછી એના આંખમાં તકલીફ હતી એટલે મેં કહું હેડો આંખના દવાખાને તને લઈ જાઉં. હવે આંખના દવાખાને લઈ જાઉં ને તો એક ડૉક્ટર હતા, એ એક છોકરાને તપાસતા હતા, એ અમે જોઈએ બેઠા બેઠા. એટલે પેલા ક જ ન એવું લખેલું આવો અમે આંખના નંબર ચેક કરતા હોય. એટલે પેલો એક છોકરો બેઠેલો એના પેલા ડૉક્ટર બધું બતાવવા, પેલું સામે દેખાય છે વાંચજો. પેલો કે ના નહીં દેખાતું કે. બીજો લેન્સ બદલ્યો, હવે વાંચજો. તો કે નહીં દેખાતું. આ બધું અમે જોઈએ. ચોથો ચાર પાંચ બધા જાતના કાચ બદલ્યા, પણ પેલો છોકરા કે નહીં દેખાતું નહીં દેખાતું. પછી મેં એ છોકરાને બોલાવ્યો, મેં કહ્યું આ તો ખરેખર તને નહીં દેખાતું, પેલું દેખાય? તો કે હા એ દેખાય છે. તો મેં કહું પેલું કખ ગયે છે? તો કે મને સાહેબ વાંચતા જ નહીં આવડતું. વાંચતા આવડે તાર કખન કે? મેં કહું ડૉક્ટર આના કખ વાંચતા નહીં આવડતું, તમે ખોટા 18 નંબર ઠોચી ગાલ છો એમ. હે એટલે ડૉક્ટરો જોડે એવું થાય. એકવાર દીપુન ઝાડાને એવું બધું થઈ ગયું, દવાખાને લઈ ગયો. મેં કહું હેલ દવાખાને. એના તો ડૉક્ટર તપાસ્યો મમ. તો કે શું થાય છે? તો કે સાહેબ ચક્કર આવે છે. ડૉક્ટર કે કેવા ચક્કર આવે છે? તો કે સાહેબ તમે શું કે ડૉક્ટર થઈ જાય મોટા, ચક્કર તો ગોરા.